ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા બે કપ બારીક કાપીને ભાજી રાખી છે તો એને આપણે એક બાઉલમાં લઈ લઈએ છીએ અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું લગભગ ચારેક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ભાજીને વધારે પાણીમાં ઉમેરી અને ત્યારબાદ ધોવાનું છે જેથી કરીને વધારે પાણી હશે તો ભાજી સરસ ધોવાઈ જશે અને આ રીતે પાણી નાખ્યા બાદ આપણે એને બે મિનિટ જેટલું રહેવા દઈશું અને ત્યારબાદ ભાજીને આપણે નીચોવી અને કાઢી લઈશું આ રીતે બે મિનિટ આપણે રાખવાથી અંદર ભાજીમાં થોડું ઘણું જે માટીનું પ્રમાણ હશે તે દૂર થઈ જશે નીચે બેસી જશે અને ભાજી આપણી એકદમ ચોખ્ખી થઈ જશે તો હવે આપણે જોઈ લઈએ એના મસાલા આ રીતે ભાજીને રાખ્યા બાદ હવે એના મસાલા કરીશું તો ત્રણ લીલા મરચાં લીધા છે એક ટુકડો આદુનો લઈશું આપણે અને લગભગ ચારથી પાંચ કળી લસણ લેવાનું છે અને એની મિક્સી કરી લઈશું ત્યારબાદ આ પેસ્ટને આપણે ભાજીની અંદર ઉમેરી લઈશું હવે આપણે ઉમેરવાનું રહેશે કોથમીર મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલા કોથમીર ઉમેર્યા છે અને બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ઉમેર્યું છે અને પાંચ ચમચી જેટલું આપણે ઉમેરી લઈશું હળદર લીલું લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તે ચૂકશો નહીં નાખવાનું અહીંયા મેં લગભગ દોઢ ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે અને બે ટી સ્પૂન જેટલું તેલ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને હવે આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે અને બધું મિક્સ કર્યા બાદ આપણે થોડો લીંબુનો રસ ઉમેરી લઈશું લગભગ એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે દરેક વસ્તુને સરસ હલાવી લેવાની છે અને લીંબુનો રસ આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે જેથી કરીને આપણા જે મુઠિયા છે તે સરસ ક્રિસ્પી થશે બેસન ઉમેરવાનું છે પાક કપ અને સાથે ઉમેરવાનો છે લગભગ દોઢ કપ જેટલો લોટ પણ આપણે સૌ પહેલાં એક કપ ઉમેરીશું અને ત્યારબાદ આપણને જરૂર પડે એ પ્રમાણે થોડો બીજો લોટ ઉમેરીશું આપણે આ લોટને લગભગ ભાખરી કરતાં થોડો નરમ એવો લોટ બાંધીશું એટલા માટે આ ભાજીમાં જેટલું પાણી છૂટે અને એમાં જેટલો લોટ સમાય એ પ્રમાણે આપણે લોટ નાખવાનો રહેશે ઘણીવાર પાણી વધારે હોય તો વધારે લોટ પીવાય છે અને ઘણીવાર પાણી ઓછું હોય તો ઓછો લોટ વપરાય છે એટલે આપણે એ પ્રમાણે લોટ ઉમેરવાનો થોડું હજુ ઢીલું લાગે છે એટલે મેં બીજો થોડો અડધો કપ એટલે કે લગભગ ટોટલ પ્રોસેસમાં દોઢ કપ ઘઉંનો લોટ ઉમેરી દીધો છે અને આપણે હવે એને સરસ મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ભાખરી કરતાં થોડો નરમ લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ લોટને થોડી વાર રેસ્ટ આપવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરી લઈએ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે એને રેસ્ટ આપવા મૂકી દઈએ અને આ સાઈડ આપણે શાકની તૈયારી કરીએ તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા સુરતી વાલની પાપડી છે અને એ લગભગ મારી પાસે અઢીસો ગ્રામ છે અને તમે જોઈ શકો છો ત્રણ દાણાની પાપડી છે આ અને કહેવાય છે કે આ પાપડી કોઈ દિવસ સળેલી નથી નીકળતી અને અત્યાર સુધી મારો રેકોર્ડ છે કે મારે કોઈ દિવસ સળેલી નથી નીકળી હવે આપણે એક કુકરમાં તેલ લઈશું તેલ થોડું વધારે લેવાનું છે અહીંયા મેં લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એક નાની ચમચી અજમો પાંચ ચમચી જેટલી હિંગ અને અડધીથી પોણી ચમચી જેટલી આપણે હળદર લેવાની છે અને એની અંદર વઘારી દેવાનું છે પાપડી પાપડીનો કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ને અને અત્યારે શિયાળો છે એટલે લીલોતરી તો ખૂબ જ સરસ મળે એટલે શિયાળામાં બને એટલા બધા શાકભાજી વધારે ખાઈ લેવાના હવે આપણે એની અંદર લીલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી રહ્યા છે બેથી ત્રણ લીલા મરચાં લીધા છે ટુકડો આદુનો અને લગભગ બેથી ત્રણ કડી લસણ લીધું છે લસણ અહીંયા મેં વધારે નથી વાપર્યું કેમ કે હું પાછળથી લીલા લસણનો પણ આમાં ઉપયોગ કરવાની છું એટલા માટે સૂકું લસણ મેં લગભગ અહીંયા બેથી ત્રણ કડી લીધું છે નાની હોય તો ત્રણ કડી લેવાની મોટું હોય તો બે કડી લેવાની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ શાક થોડું ગળચટું સારું લાગે છે એટલા માટે હું અહીંયા લગભગ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહીશું ત્યારબાદ આપણે જીરું ઉમેરવાનું રહેશે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે અને બધું આપણે મિક્સ કરી લઈશું અને સરસ હલાવીને સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને કૂકરમાં સીટી પાડવાની છે ફક્ત આપણે એક જ સીટી પાડીશું અને બીજી સીટી પાડતા પહેલાં જ આપણે એને બંધ કરી દઈશું અને કમ્પ્લીટ કૂકર ઠંડુ પડે ત્યારબાદ આપણે એને ખોલીશું તો સરસ કૂકરમાં શાક ચડીને તૈયાર થઈ જશે પા કપ જેટલું પાણી રેડ્યું છે આપણે હવે અને એને કૂકરને આપણે હવે બંધ કરી અને એક સીટી પડે પછી થોડી વાર બાદ આપણે એને બંધ કરી દઈશું આ સાઈડ આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે એને તલ નાખવાના એકચુઅલી હું ભૂલી ગઈ હતી એટલે હું પાછળથી તલ ઉમેરી રહી છું પણ તમારે શરૂઆતમાં જ તમારે જ્યારે લોટ બાંધો ત્યારે જ તલ ઉમેરી દેવાના રહેશે હવે આપણે હાથમાં થોડું તેલ લગાડી દઈશું ચીકાશવાળા હાથ કરી લઈશું અને એના નાના નાના ગોળ બોલ વાળી દઈશું મુઠિયા બે રીતે વળે છે એક આપણે આ રીતે ગોળ ગોળ બોલ બનાવીશું અને બીજા આપણે જ્યારે હાથથી આમ હથેળીથી આંગળામાં દબાવીને આપણે જે આ રીતે બનાવીએ છીએ તો તે રીતે પણ મને ગોળનો શેપ વધારે ગમે છે એટલે હું બધા જ ગોળ ગોળ મુઠિયા બનાવી દઈશ આ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી દેવાના છે આપણા બધા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા મુઠિયાનું પ્રમાણ થોડું વધારે છે આટલા બધા મુઠિયા અંદર શાકમાં નથી નાખવાના પણ મને આ કોરા નાસ્તામાં બહુ જ ભાવે છે એટલા માટે મેં થોડા વધારે કર્યા છે મુઠિયા માટે આપણે તેલ ગરમ કરવાનું છે પણ એને મીડિયમ તાપે તળવાનું છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની નહીં તો આપણા મુઠિયા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને આવી રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને બધી બાજુથી એક સરખા સરસ લાલ મુઠિયા આપણા બનશે નહીં તો તમે હલાવશો નહીં તો ઘણીવાર એવું થાય કે જે નીચેનો ભાગ હોય તે વધારે લાલ થઈ જાય અને ઉપરનો ભાગ હોય તે ઓછો લાલ થાય એટલા માટે આપણે આ રીતે એને કોન્સ્ટન્ટલી થોડા થોડા ટાઈમે આપણે એને હલાવતા રહેવાનું અને મુઠિયા તળી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જો હજુ અમારી ચેનલ પર નવા હો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અમારી ચેનલ પર તમને અલગ અલગ ટિપ્સ અલગ અલગ રેસિપીસ ટ્રેડિશનલ રેસીપીસ જે ખોવાઈ ગયેલી છે જે લોકો ભૂલાઈ ગયા છે જે રેસીપી બનાવતા તે અમે બનાવવાનો અને બતાવવાનો ટ્રાય કરી રહ્યા છે મુઠિયા સરસ ગોલ્ડન થઈ ગયા છે તો હવે એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને એ મુઠિયા એકદમ ક્રિસ્પી થયા છે કેમ કે આપણે થોડુંક અંદર એમાં લીંબુ પણ ઉમેર્યું છે આ રીતે આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા બાદ આપણે પાપડી જોઈ લઈએ ચેક કરી લઈએ તો પાપડી પણ આપણી સરસ ચડી ગઈ છે તો એ રીતે દાણો દબાવીને જોઈ લેવાનું આપણે મુઠિયા ચેક કરી લઈએ કે આપણા મુઠિયા કેવા બન્યા છે તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને જ્યારે આપણે આવી રીતે તોડીશું તો અંદરથી એકદમ સોફ્ટ એટલા ફાઇન સરસ મુઠી આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો આપણે એક લોયામાં લગભગ એક કપ જેટલું પાણી લીધું છે પાણી ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર મુઠિયા ઉમેરવાના છે આ રીતે ઉકળતા પાણીમાં થોડીવાર મુઠિયાને થવા દઈશું તો મુઠિયા તેલ નહીં પીવે ઘણીવાર ઊંધિયું બધું બનાવતા હોય છે તો મુઠિયા બહુ તેલ પી જતું હોય છે તો આ રીતે કરીશું તો મુઠિયામાં તેલ ઓછું પચશે એને ઢાંકીને આપણે લગભગ ત્રણેક મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો ત્રણેક મિનિટ આપણે થવા દીધું ત્યારબાદ હવે આપણે પાણીના ભાગનો થોડો મસાલો કરીશું પાણીના ભાગના થોડા આદુ મરચાં વાટીને આપણે નાખી દીધા છે લગભગ બે મરચાં લીધા છે અને આ પ્રોસેસમાં અમે જેટલા પણ લીલા મરચાં લીધા છે બધા મોળા મરચાં લીધા છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે થોડી હળદર ઉમેરી દીધી થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને એને સરસ હલાવી લઈશું હવે આપણે એની અંદર ઉમેરીશું ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો મેં અહીંયા ઉમેર્યો છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે અને દરેક વસ્તુને આપણે સરસ હલાવી લેવાની છે બધો મસાલો કર્યા બાદ આપણે ફરીથી ઢાંકી દઈશું એને બે મિનિટ માટે અને થવા દઈશું બે મિનિટ બાદ તમે જોઈ શકો છો મસાલો સરસ ભળી ગયો છે પાણીમાં અને મુઠિયા પર પણ સરસ કવર થઈ ગયું છે તો હવે આપણે પાપડી જે બાફીને વઘારીને રાખી છે તેને પણ ઉમેરી લઈશું અને હલાવી લઈશું આ શાક ગળચટ્ટું હોય છે તો જ વધારે સરસ લાગે છે એટલે જો તમે ખાંડ ન ખાતા હો તો પણ થોડી ખાંડ નાખીને જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે સરસ હલાવી લેવાનું છે અને થોડી વાર ઢાંકીને આપણે પાછું થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ આપણે ઢાંકીને થવા દીધું તો તમે જોઈ શકો છો સરસ રસો બની ગયો છે તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને સુગંધ તો એટલી બધી ફાઇન એની અરોમાં આવી રહી છે અને મુઠિયા પણ એટલા સોફ્ટ થયા છે કે અરોમાંથી જ ખાવાનું મન થઈ ગયું છે મને તો કોથમીર અને લીલા લસણથી ગાર્નિશ કરીશું અને સર્વ કરશું રોટલી સાથે પૂરી સાથે થેન્ક યુ